ખૂબ જાણીતા હાસ્ય લેખક વક્તા સાહિત્યકાર સાહિત્ય પરિષદ સાથે પણ સંકળાયેલા છે તો વધુ સમય ન લેતા મને જ્યોતિન્દ્ર આવે છે ચર્ચા માટે હું આમંત્રિત કરું છું ઉર્વિશ દર થેન્ક યુ ચર્ચાની શરૂઆત તો કઈ નહીં અમે અંદર અંદર ત્રણ જણાએ નક્કી કરેલું લડ્યા ઝઘડ્યા વગર કે પહેલા બોરીસાગર સાહેબ બોલશે પછી પ્રોફેસર હસિત બોલશે અને પછી હું કહીશ એટલે નક્કી થયા પ્રમાણે સાહેબ આપણે તમારાથી શરૂ કરીએ મિત્રો આજે થોડું મોડું શરૂ થયું છે એટલે અમદાવાદમાં રહેવાના કારણે હું કહું છું કે એટલો સમય મજરે આપવામાં આવશે ને જોઈએ જો મળે તો સારું પણ આજે મારે વાત કરવાની છે શીર્ષક તો તમે જાણો છો મને જ્યોતિન્દ્ર આવે છે પણ એ પહેલાં હું ભાર્ગવભાઈએ જે વાત કરી ને એને અંગેની જ્યોતિન્દ્ર દવેની એક વાતથી શરૂઆત કરું અને આ જે વાત જ્યોતિન્દ્ર દવેને કરું છું એમના મુખે મેં સાંભળેલી છે એ ભાર્ગવભાઈએ કહ્યું અમારા ત્રણ વિશે કે એમાં કોઈનો પરિચય આપવાની જરૂર નથી બધા ઓળખે જ છે વગેરે ભાર્ગવભાઈ તો અમને ત્રણેયને ખરેખર ઓળખે છે એટલે એ કંઈ પ્રશ્ન નથી પણ જ્યોતિન્દ્ર દવેને એકવાર એવું થયું કે એક સભામાં પ્રમુખ હતા અને સંચાલક એમનો પરિચય આપતા હતા કે આ જ્યોતિન્દ્ર આમ જ્યોતિન્દ્ર દવે તો એને પછી કહ્યું પણ આ વક્તા આવા વક્તા મળવા મુશ્કેલ છે એમને કોણ નથી ઓળખતું બધા જ ઓળખે છે થોડી વાર આમ ચલાવ્યા પછી એ મૂંઝાયા કે આગળ શું કહેવું એટલે ધીમે રહીને જ્યોતિન્દ્રભાઈ બાજુમાં જ હતા એના કાનમાં કે સાહેબ તમારું નામ ભૂલી ગયો છું એટલે આ જ્યોતિન્દ્ર દવે પોતે કરેલી વાત છે એટલે કોઈ પણ લેખકે બહુ અભિમાન લેવા જેવું હતું નથી એ એ પણ આ બતાવે છે પણ ભાર્ગવભાઈએ તો સમય બચાવવા માટે જ કર્યું છે અચ્છા મને જ્યોતિન્દ્ર આવે છે આ વાક્ય પહેલવહેલું જ્યારે ઉચ્ચારાયું એ જ્યોતિન્દ્ર દવેની હાજરીમાં ઉચ્ચારાયું હતું અમદાવાદમાં કે ક્યાંક બીજે મને વિગતની ખબર નથી પણ એક સભા હતી સભામાં જ્યોતિન્દ્ર દવે પણ હતા અને ઉમાશંકર જોશી પણ હતા પણ જ્યોતિન્દ્ર દવેને લગતી સભા હશે કદાચ એની ષષ્ઠી પૂર્તિની પણ સભા હોય એટલે જ્યોતિન્દ્ર વિશે વધારે વાત કરવાની હતી તો ઉમાશંકર જોશીએ કહ્યું કે હવે મને હસવું આવે છે એમ કહેવું નહીં જોઈએ આપણે એને બદલે આપણે એમ કહેવાનું કે મને હસવું આવે ત્યારે એમ કહેવાનું કે મને જ્યોતિન્દ્ર આવે છે આપણે પેલી પંડીમાં આવે ફરીમાં આવે એ આપણે જાણીએ છીએ ગામડાઓમાં તો ખાસ એટલે જ્યોતિન્દ્રનો આત્મા જ્યારે આપણામાં પ્રવેશે ત્યારે આપણને હસવું આવે અથવા હસવું આવે ત્યારે સમજવાનું કે મને જ્યોતિન્દ્ર આવે છે પણ ઉમાશંકર ભાઈએ આ વાક્ય પૂરું હજી માંડ કર્યું હતું કે મને જ્યોતિન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ ત્યારે પોતાની પાસે રહેલા માઇકમાંથી જ્યોતિન્દ્રભાઈએ તરત જ કહ્યું કે તમારે એમ કહેવું હોય ને તો પહેલાં મારી પત્નીને તમારે પૂછવું પડે આ એમણે તરત જ કહ્યું આ જ્યોતિન્દ્રભાઈની જે પ્રત્યુત્પન્ન મતિ આ અઘરો શબ્દ છે પણ ભદ્રમ ભદ્રમાં ઉર્વિશભાઈએ પણ આવા શબ્દો ભદ્રમ ભદ્રના મોમાં વાપર્યા છે પણ હવે આમાં એવું છે કે આ જો હું આ શબ્દ ન કહું તો એમ થાય કે જ્યોતિન્દ્રનો અભ્યાસ કર્યા પછી આટલું આવડતું નથી એટલે આ શબ્દ મને આવડે છે એટલું કહેવા પૂરતું જ કર્યું છે એનો સાદો જવાબ તો હાજર જવાબી છે શબ્દનો અર્થ તો એટલો જ કે પહેલાં સંચાલક વાક્ય પૂરું કરે અથવા તો આ ઉમાશંકર વાક્ય પૂરું કરે એ જ ક્ષણે
જ્યોતિન્દ્રનામાં જે ચમકારો થાય એ ચમકારાની કેટલીક વાત આ શીર્ષકને સાર્થક ઠેરાવવા માટે મારે કરવાની છે. અને પછી બાકીની જરા ગંભીર વાત ઉર્વિશભાઈ કરવાના છે. અને હું જે વાત કરું છું તે વાત સાબિત એ જ્યોતિન્દ્રના સાહિત્યમાંથી હસિતભાઈ કરવાના છે. હાજર જવાબીના કેટલાક ટૂચકાઓ એવા છે, એટલે ટૂચકા શબ્દ નહીં વાપરવો જોઈએ. જ્યોતિન્દ્ર દવેના મૂળભૂત રચનાઓ છે બધી, પણ આવી આમ વાતચીતમાં થયેલી અથવા કોઈ સભામાં થયેલી અથવા કોઈ પ્રસંગે થયેલી અથવા એ પોતાના વિશે વાત કરતા હોય ત્યારે થયેલી એવી વાતો છે આ બધી. પણ કેટલીક વાતો એવી છે કે જેના વિશે મતભેદ પણ છે કે આ વાત જ્યોતિન્દ્ર દવેએ કરી હતી કે મસ્ત ભગીરે કરી હતી. પણ જ્યોતિન્દ્ર દવેના નામે સાંભળવાનું બધાને ગમે છે. અને આવા વધારે દ્રષ્ટાંતો તો જ્યોતિન્દ્ર દવે માંથી જ મળે છે. જામનગરમાં વિનુ માકડ આપણા બેસ્ટ ઓલરાઉન્ડર એક સમયના, અને એ વિનુ માકડ જામનગરના, એ જામનગરમાં એમનું સ્વાગત, આવડો મોટો ક્રિકેટર આપણા શહેરમાંથી થયો જેણે ઇંગ્લેન્ડમાં પણ આટલી બધી પોતાનો પ્રભાવ બતાવ્યો અને ઓલરાઉન્ડર હતા, તો એનું સન્માન કરવું જોઈએ શહેરે. એટલે સન્માન સમારંભ યોજ્યો. જયસુખલાલ હાથી જે આપણા ગવર્નર હતા અને સ્વાતંત્ર્યના સંગ્રામના મોટા નેતા પણ હતા, એ જયસુખલાલ હાથી પ્રમુખ હતા અને જ્યોતિન્દ્ર દવે અતિથિ વિશેષ હતા. સન્માન થયું પછી તરત જ્યોતિન્દ્ર દવેનો બોલવાનો વારો આવ્યો. હું એમ માનું છું કે જે ક્ષણે સન્માન થયું હશે ને એ ક્ષણે જ એમને આ સૂજ્યું હશે. જેવું સન્માન પત્યું અને જ્યોતિન્દ્રભાઈનું બોલવાનો વારો આવ્યો ત્યારે એણે કહ્યું કે કેવો કળિયુગ આવ્યો છે કે અત્યારે હાથી માકડનું સન્માન કરે છે. હવે આ બે વસ્તુ ગોઠવાય સાથે, હાથીને માકડ, અને એના મનમાં જબકારો થાય. આ બિલકુલ જ્યારે નસે નસમાં હાસ્ય વહેતું હોય ને એને માટે જ આ શક્ય છે. અને એ તરત એની અભિવ્યક્તિ પણ એને તરત સૂજે. અમદાવાદમાં નાગરોની સભા હતી. હવે નાગર જ્ઞાતિ વધારે ભણેલી ઉચ્ચ જ્ઞાતિ હસિતભાઈ બેઠા છે, તો વધારે શિક્ષિત, એ જમાનામાં પણ વધારે શિક્ષિત. પણ એમાં બે ભાગ હતા, અમુક રૂઢિચુસ્તો હતા જેમાં પત્રમભદ્ર જેના આધાર લખાયો, અને અમુક સુધારાવાદી હતા. તો વિધવાએ પુનર્લગ્ન કરવા કે કેમ એની ચર્ચા સભા હતી, અને જ્યોતિન્દ્ર દવે એમાં પ્રમુખ હતા. તો ચર્ચા શરૂ થઈ તો બે પક્ષમાં એટલી બધી ઉગ્રતા થઈ કે વાત મારામારી ઉપર આવી ગઈ. એટલે વિધવાના પ્રશ્ને કરુણ રસ સર્જાય એ સમજી શકાય એવો હતો, પણ ત્યાં વીર રસ સર્જાય અને એકબીજાનો જીવ લેવા તૈયાર થઈ ગયા. એટલી બધી થઈ એટલે તરત જ જ્યોતિન્દ્ર દવેએ કહ્યું, ભાઈઓ આજે આપણે વિધવાએ પુનર્લગ્ન કરવા કે ના કરવા તેનો નિર્ણય કરવા ભેગા થયા છીએ. નવી વિધવાઓ આજે બનાવવાની નથી. તમે જુઓ કે હાસ્યરસનો પ્રભાવ વીરરસ છમી ગયો તરત. કોઈની મૂર્ખાઈ, કોઈનો દમ, કોઈનો, એ હાસ્યનું શસ્ત્ર એવું છે કે એ જ ક્ષણે સામા માણસને એની પ્રતીતિ થઈ જાય. આ પ્રકારની એમની એમનો વિનોદ ભટ્ટે એમનો ઇન્ટરવ્યુ લીધેલો, તો ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું કે નાના હતા ત્યારે શું કરતા હતા, તો તરત જ કહે છે મોટો થતો હતો. પછી બાળ સાહિત્યમાં આપનું શું પ્રદાન, તો કે બાળકો આપ્યા છે. એટલે જુદા પ્રકારના અને છતાં એની અંદર કંઈક સેન્સ રહેલી હોય એ પ્રકારનું આખું એમનું દર્શન હતું. પોતાના વિશે પણ, પોતાના શરીર વિશે પણ એમની જે મજાકો છે એ બહુ જાણીતી છે. એ કહેતા હતા, અને આ જે બે ચાર મજાકો હું તમને કહું છું તે કવિ કાગે સાહિત્ય સંમેલન રાખ્યું હતું ત્યાં
જ્યોતિન્દ્ર દવેના મોએ મેં સાંભળેલી છે. એક મજાક જે એના નામે પ્રચલિત છે તે છે, પણ એ મેં સાંભળેલી છે એમની આગળ, કે હું જન્મો ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું, ડૉક્ટરો સગાવાલાઓ સુયાણી એટલે એ જમાનાની નર્સ ગામમાં જે સુયાણી જે સુવાવડ કરાવે એ બધાએ એક મતે જાહેર કર્યું કે આ છોકરો 6 મહિનાથી વધારે નહીં જીવે, અને પછી તરત ઉમેર્યું કે એમાંનું કોઈ આજે જીવતું નથી, હું છું. એટલે બે વચ્ચેનો વિરોધ એ હાસ્યની સામગ્રી છે. કથની ને કરણી વચ્ચેનો વિરોધ હોય કે વ્યક્તિના વ્યક્તિત્વમાં જે આંતરવિરોધ હોય, અથવા તો એ જે પરિસ્થિતિ બે પરિસ્થિતિ વચ્ચેનો વિરોધ હોય, જ્યાં વિરોધ છે જ્યાં અતિરેક છે ત્યાં હંમેશા એક પ્રકારનો જેને આપણે કહીએ કે એ સામગ્રી છે તે જો હાસ્યકારની નજરે જોવામાં આવે તો તરત જ એ હાસ્ય નિષ્પન્ન કરે. એક છેલ્લી વાત, કારણ કે 10 મિનિટમાં મારે પૂરું કરવાનું છે, એટલે એકાદ બે છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. આવી જ્યોતિન્દ્રના આવા ઘણા ઘણા કિસ્સા છે, અને અહીંયા આ જે કિસ્સો હું તમને કહું છું એ જ્યોતિન્દ્રની હાસ્યની નજરે બધું જોવાની જે દૃષ્ટિ હતી, અને આ પ્રસંગ એમણે કહ્યો ત્યારે હું, વિનોદ ભટ્ટ, નિરંજન ત્રિવેદી અને કદાચ શેખાદમ આબુવાલા પણ હતા અહીંયા મણીબાઈ હોસ્પિટલમાં 1977-78માં અથવા 78-79માં 2 વર્ષ સુધી 1-1 મહિનો રહેલા, અને તે વખતે અમે બધા મિત્રો એમને મળવા જતા હતા. એક વખત જે પણ બહુ પ્રખ્યાત છે અમારી હાજરીમાં જ, શેખાદમ આબુવાલાએ જ્યોતિન્દ્રભાઈને પૂછ્યું કે કેટલા વર્ષ થયા, તો કે 78 વર્ષ થયા. એટલે કે છે શેખાદમે કહ્યું કે ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, અને જ્યોતિન્દ્રભાઈ કે ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય. એ જેવું આ એક વાક્ય પૂરું થયું હોય એ જ વખતે આ આ આને કાવ્યશાસ્ત્રની ભાષામાં જે અઘરો શબ્દ છે પ્રત્યુત્પન્ન મતી, એ ટૂંકમાં સાદા શબ્દોમાં હાજર જવાબી એ જ ક્ષણે. એટલે આ જે ડાલ લકડીના દાવ જેવા સંવાદ છે મુનશીના, એવું કહેવાયું છે, પણ જ્યોતિન્દ્રને જેની સાથે સંવાદ થતા હતા એ આવી જ રીતે તરત જ એ જ ક્ષણે, અને એ ક્ષણે થાય તો જ કામનું છે. એમાં અમે અમારી અઠવાડિક મુલાકાત દર રવિવારે, એમાં એક દિવસ જ્યોતિન્દ્રભાઈ અગાઉ પહેલી વાર આવ્યા ત્યારે કહ્યું હતું કે હું 1 મહિનો રોકાવાનો છું. એને એના પત્ની કરસુખબેન, કરસુખબેન તો 102 કે 103 વર્ષની ઉંમરે અવસાન પામ્યા થોડા વર્ષ પહેલાં, બંને આવ્યા હતા. તો એને કહ્યું 1 મહિનો રોકાવાનો. પછી એક દિવસ અમે ગયા એક રવિવારે, તો જ્યોતિન્દ્રભાઈ કહે કે આજે હું જવાનો હતો, એટલે થયું કંઈ પ્રોગ્રામ બદલાયો હશે. એટલે પૂછ્યું કે કેમ એકાએક પ્રોગ્રામ બદલાયો, તો કે મેં તો પ્રોગ્રામ કશો જ નથી બદલ્યો, પણ ભગવાને બદલેલો અથવા બદલવા ધારેલો. અને પછી એણે જે વાત કરી એ તમે જુઓ કે એક માણસ કોઈ પણ પરિસ્થિતિમાં કેવો સ્વસ્થ રહી શકે છે. એ કે છે આજે વૈદ્યરાજ આવેલા, બ્લડ પ્રેશર માપ્યું અને મને લાગ્યું કે વૈદ્યને કંઈક થતું લાગે છે. એટલે કે મેં વૈદ્યને પૂછ્યું કે વૈદ્યરાજ કંઈ થાય છે, તો કે તમે બોલો નહીં. ફરી વાર બ્લડ પ્રેશર માપ્યું, પછી કે મને થયું કે વૈદ્યરાજ ખરેખર અસ્વસ્થ છે. એટલે કે વૈદ્યરાજ હું તો જિંદગીભર વાંધો રહ્યો છું ને બધા પ્રાથમિક ઉપચારો જાણું છું, તમે સુઈ જાઓ એ મારી જગ્યાએ, અને હું તમારો થોડોક ઉપચાર કરું ત્યાં તમારો સ્ટાફ આવી જશે. પહેલાંને લાગ્યું કે આ બોલ્યા જ કરશે આ રીતે, એટલે કે જ્યોતિન્દ્રભાઈ તમે કશું જ હવે બોલો નહીં, શાંતિથી સુઈ રહો,
તમારું બ્લડ પ્રેશર 65 થઈ ગયું છે, 70 મેં ઘણાને મરતા જોયા છે. હવે આ ક્ષણની જ કલ્પના કરવાની છે કે એક નિષ્ણાત વૈદ્ય એના અનુભવના આધારે એમ કે 70 બ્લડ પ્રેશર થઈ ગયું હોય તો પણ માણસ મરી પણ જઈ શકે, તમારું બ્લડ પ્રેશર 65 થઈ ગયું છે, તો એ સાંભળીને સામાન્ય રીતે માણસનો શું પ્રતિભાવ હોય? આ તો કલ્પના જ કરવાની છે. પણ જ્યોતિન્દ્રભાઈએ જેવું આમણે કહ્યું ને કે 70 મરતા જોયા છે, તમારું 65 થઈ ગયું છે, એટલે કે છે વૈદરાજ, હસીને એણે કહ્યું વૈદરાજ તમે તો પછી હવે ચિંતા ના કરો, હવે પછી તમે લોકોને એમ પણ કહી શકશો કે 70 ઘણાને મરતા જોયા છે પણ 65 એક જણને જીવતો પણ જોયો છે. આટલી સ્વસ્થતા, એ જો હાસ્ય વણાઈ ગયું હોય ને તો જ હોઈ શકે. એટલે આવા જ્યોતિન્દ્ર માટે જે આ કહેવાયું છે અને એ એટલા માટે સાચું છે કે 2-3 વાક્યો કહીને હું મારી વાત પૂરી કરું કે તમે 20મી સદી પૂરી થઈ, 21મી સદીનો બીજો દશકો પૂરો થવામાં છે. 20મી સદીમાં થયેલો આ હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે, તમે 20મી સદીનું સરવૈયું એક દિલ્હી સાહિત્ય અકાદમીએ રાખ્યું હતું, અહીંયા એક પરિસંવાદ રાખ્યો હતો 25-25 વર્ષના સાહિત્યનો હિસાબ, તમે 100 વર્ષનો હિસાબ કરો અને પૂછો કે 20મી સદીનો ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ કવિ કોણ, સર્વશ્રેષ્ઠ કવિ કોણ, તો એક નામ આપવાનું શક્ય નહીં જ બને. તમે એમ પૂછો કે સર્વશ્રેષ્ઠ નવલકથાકાર કોણ, તો એક નામ આપવાનું શક્ય નહીં બને. તમે એમ પૂછો કે સર્વશ્રેષ્ઠ નિબંધકાર કોણ કે વાર્તાકાર કોણ, તો એક નામ આપવાનું શક્ય નહીં બને. પણ તમે એમ પૂછો કે સર્વશ્રેષ્ઠ હાસ્યકાર કોણ, 20મી સદીનો એક જ નામ આપવું હોય તો પણ એમાં શક્ય છે. અને કદાચ એક જ નામ છે 20મી સદીના સર્વશ્રેષ્ઠ હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે. આ એક નામ આપો એમાં કોઈ મતભેદનું સ્થાન નથી. ગતિભાઈએ જે છેલ્લી વાત કહી એના અનુમોદનમાં વિનોદ ભટ્ટ અને મધુસૂદન પારેખ એ લોકોએ બહુ સારા વાક્યો કહ્યા છે કે પ્રેમાનંદ માટે એમ કહેવાયું હતું કે રસની બાબતમાં પ્રેમાનંદના પેંગડામાં કોઈ પગ ઘાલી શકે એમ નથી. આ વાક્ય જો પ્રેમાનંદ માટે 100% સાચું હોય તો જ્યોતિન્દ્ર દવે માટે 101% સાચું છે. અને એવું એટલા માટે કહેવાયું છે મિત્રો, હું રતિભાઈએ જે વાત ત્યાં અટકાવી ત્યાંથી આગળ ચલાવું કે સામાન્ય રીતે હાસ્યકાર રતિભાઈએ એની તો પાછી એને શૂદ્રમાં ગણતરી પણ કરાવી છે બહુ સરસ રીતે, કવિઓને બ્રાહ્મણ, નવલકથાકારોને વૈશ્ય, વિવેચકોને ક્ષત્રિય અને હાસ્યકારોને એમણે શૂદ્ર ગણાવ્યા છે. તો એ શૂદ્રપણામાંથી હાસ્યને આ સ્ટેજ ઉપર ગુજરાતી સાહિત્યમાં લઈ આવનાર જ્યોતિન્દ્ર છે. અને એનું એકમાત્ર કારણ, બહુ જાત જાતની બીજા માટે જે ઉપમાઓ વપરાઈ એ જ્યોતિન્દ્ર માટે પણ વપરાઈ, હસતા ફિલસૂફ, હાસ્ય જોડે કરુણ રસને, એ બધી વાત તો ઠીક છે. પણ સૌથી ગંભીર વાત એ છે જ્યોતિન્દ્રમાં કે જે કંઈ કહે છે એમણે, જે હાજર જવેથી પણ એમના વ્યક્તિત્વના કેટલા ઉદાહરણો આપ્યા, એ બધા ઉદાહરણો એમના સાહિત્યમાંથી પણ મળે. હાસ્યકાર અથવા તો જ્યોતિન્દ્રકાર એ એકમાત્ર એવો સર્જક છે કે જે બીજાની નબળાઈઓ, બીજાની ડોંગઈ, બીજાની ભૂલો, બીજાની મર્યાદા પોતાના માથે ઓઢી લેશે. બીજા બધા સાહિત્યકારો, બીજું બધું સાહિત્ય એ પોતાના સંવેદનથી રજૂ થાય છે. કવિતામાં કવિ પોતાની વાત કરે છે, નાટકમાં કવિ પોતાના સંવેદનો રજૂ કરે છે. એકમાત્ર હાસ્યકાર એ એક જુદા પ્રકારનો ભ્રામક ખ્યાલ ઊભો કરીને, અમારા એક કાકા હતા, મને એક વખતે આમ થયું હતું, મારા પત્નીએ મને આમ કહ્યું, એમ કરીને બીજાની નબળીઓ પોતાને માથે ઓઢી લઈ અને પછી સર્વસામાન્ય માણસની જે નબળાઈઓ છે, જે મર્યાદાઓ છે એ રજૂ કરે છે. મિત્રો, હું નડિયાદથી આવું છું, નડિયાદને અને જ્યોતિન્દ્રને આપણે જોડે યાદ કરીએ. ગુજારે જે શિરે તારે, ગુજારે
એટલે આપણે તરત આગળ તમે સૌ તો જે બોલવા માંડશો એ બોલશો, પણ જ્યોતિન્દ્ર શું બોલે છે? ગુજારે જે શિરે તારે વઢકણી નાળ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારી એ અતિ પ્યારું ગણી લેજો. અરે સંતાન તો ઘેલા રહે એ દૂર માંગે તો, ન માગે દોડતા આવે ન વિશ્વાસે કદી રહેજે. તિજોરીને દહી તાળા પછી પૂંચી લઈ કરમાં, પ્રિયાની જાડી ગ્રીવામાં પરોવી સુખે તું સૂજે. અને જ્યોતિન્દ્ર હવે અહીંયા પ્રગટે છે. નિયંત્રણ સંતતી કેરું, ગતિભાઈ, નિયંત્રણ સંતતે કેરું ભલે સરકાર ફટકારે, નિજાનંદે હંમેશા બાલ વસ્તીમાં મજા લે છે. જ્યોતિન્દ્ર માટે સૌથી અગત્યની વાત આ છે. એક આ ગુજરાતમાં બે જ સાચા વાદ છે. અત્યારે તો આ ક્ષણ એવી છે કે જ્યોતિન્દ્રને નહીં ખબર હોય કે એની પંક્તિઓ રતિભાઈ આટલી બધી સાર્થક નીવડશે. એક આ ગુજરાતમાં બે જ સાચા વાદ છે, આ તરફ અમદાવાદ ને આ તરફ મહેમદાવાદ છે. જ્યોતિન્દ્રએ લખેલું છે, એને નહીં ખબર હોય. એક આ ગુજરાતમાં બે જ સાચા વાદ છે, આ તરફ અમદાવાદ ને આ તરફ મહેમદાવાદ છે. જ્યોતિન્દ્રએ સુરતથી મુંબઈનું અપડાઉન શરૂ કર્યું, એટલે રોજ ટ્રેનમાં ઊભા રહે અને પછી અમદાવાદથી સુરત સુધીના જે બધા દ્રશ્યો એ જુએ. અને સુરતમાં રોજ સવારે પેલા દૂધવાળાઓ દૂધના કેન ભરી ભરીને આવે, બાંકડા પર મૂકે અને બાંકડો આખો દૂધથી ગંધાય. પછી જ્યોતિન્દ્ર એમાં પ્રવેશ. એક આ ગુજરાતમાં બે જ સાચા વાદ છે, આ તરફ અમદાવાદ ને આ તરફ મહેમદાવાદ છે. ઓટલા પર ઊભો જે બાંકડો તે તું જોઈ લે, બકરી નથી પણ દૂધની આવી ગઈ કંઈ યાદ છે. તત્ક્ષણ ઝીણામાં ઝીણા નિરીક્ષણને, તત્ક્ષણ હાજર જવાબીપણાને, એ નિરીક્ષણને, નિરીક્ષણ તો કોઈ પણ હાસ્યકારનું, હું જે જ્યોતિન્દ્રને જોઉં છું તે આ દ્રષ્ટિએ, નિરીક્ષણ તો કોઈ પણ હાસ્યકારનો ધર્મ પણ છે અને કર્મ પણ છે. ઝીણું નિરીક્ષણ એ કોઈ પણ હાસ્યકારનો માલ પણ, મટીરિયલ પણ છે. જ્યોતિન્દ્ર એ બધાથી એક જ જગ્યાએ જુદા પડે છે મિત્રો, કે એ પોતાના નિરીક્ષણને દર્શન સુધી લઈ જાય છે, એ પોતાના નિરીક્ષણને સાત્વિક ક્ષણ સુધી લઈ જાય છે, એ પોતાના હાસ્યમાંથી પોતાના નિરીક્ષણમાંથી આજીવન યાદ રહે એવી કોઈ ઘટના તરફ આપણને લઈ જાય છે. અને એ ઘટના તરફ આપણને આપણી સામે લાલ બત્તી ધરીને ઊભા રાખે છે કે ઊભા રહો. એમણે હમણાં વાત કરી ને કે વિનોદભાઈ એમનો ઇન્ટરવ્યુ લીધો, એટલે ઇન્ટરવ્યુ લીધો ને એમાં એમણે પૂછ્યું, આ લખ્યું છે કે તમારા સસરાનો તમારા માટે શું અભિપ્રાય, એટલે એમણે તત્ક્ષણ જવાબ આપ્યો કે એણે એની દીકરી મને આપી એમાં મારો અભિપ્રાય આવી ગયો એમના વિશે. પછી પૂછ્યું કે તમારું મુખ બહુ મોઢું બહુ સુંદર નથી એમ, તો તમે શું માનો છો? તો કે હા મને ખબર છે મારું મોઢું બહુ સુંદર નથી, પણ એનું મને દુઃખ નથી, કારણ કે હું એ જોઈ નથી શકતો અને મિત્ર તમારું મોઢું હું જોઈ શકું છું. આ આટલી જ વાત એવું છે ને, એક એક નિબંધ લઈ. પન્નાલાલ માટે એવું કહેવાયું છે મિત્રો કે પન્નાલાલે વાર્તાઓ જ્યારે લખી તો એનું એક જ મુખ્ય લક્ષણ કર્યું, પૂંછડીએ ચોટ. આખી વાર્તામાંથી છેલ્લે એવી એક જોરદાર એક ઝાપટી આપે આપણને, એક એવી લાકડી આપે કે આપણને આખી વાર્તા ઠીક છે પણ છેલ્લે હલબલાવી મૂકે, અંદરથી ઘા કરે મૂળ શોધો. હું જ્યોતિન્દ્રના નિબંધોમાં આ લક્ષણ જોઉં છું. આખા નિબંધમાં આપણને મજા કરાવે અને છેલ્લે નથીનું મહત્વ. દાખલા તરીકે મારી જોડે આ નથી, મારી જોડે આ નથી, મારી જોડે આ નથી, આખા નિબંધમાં મારી જોડે જે નથી એને કારણે મારા જીવનમાં કેવું હાસ્ય પેદા થાય છે, કેવી તકલીફ પેદા થાય છે, એમ ગમત કરતાં કરતાં છેલ્લે આપણને લઈ આવે ને એટલું જ લખે, અરે ગાડા તારી જોડે તું નથી એવું તો નથી ને, અને ત્યાં એ વાતને પૂરી કરે. ગુજરાતી હાસ્ય લેખકોમાં, હાસ્ય સર્જકોમાં, એ લોકોને હાસ્યકારોને બદલે હાસ્ય સર્જકો બનાવવામાં, હાસ્ય ગદ્યને હાસ્ય કૃતિ બનાવવામાં, હાસ્યને હાસ્ય નિબંધનું રૂપ આપવામાં જો કોઈએ સૌથી મોટો ફાળો આપ્યો હોય તો એ જ્યોતિન્દ્રની આ દૃષ્ટિ છે કે પોતાની વાતને શાશ્વત ક્ષણ સુધી લઈ જવી. ગમે તે જમાનામાં બાટલીનો બૂચ ઉગાડતા પત્ની હોય, પતિ હોય, બાળક હોય, એને જે તકલીફ પડે
અને એ બાટલીનો બૂજ આખી જિંદગી ચાલે અને અત્યારનો હાસ્યકાર એ સિંહક્ષણાથી માંડીને ગમે ત્યારે ગમે તે હાસ્ય પેદા કરે ત્યારે મને થાય કે આ ઉર્વિશ કોઠારી 50 વર્ષ પછી વંચાશે. પણ એ જ ઉર્વિશ કોઠારી જ્યારે જ્યોતિન્દ્રની લાઈન ઉપર, એ જ રતિલાલ મરક મરક કરતા જ્યારે જ્યોતિન્દ્રની લાઈન ઉપર, જે માણસના શાશ્વત પ્રશ્નો છે, માણસ માત્રની ડોંગાઈ છે, માણસ માત્રની નબળાઈ છે, એને હાસ્યના રૂપમાં મૂકે છે ત્યારે આપણને એક જુદા જ્યોતિન્દ્ર મળે છે. અને મજાની વાત એ છે કે જ્યોતિન્દ્રએ આ કામ માત્ર પોતાના આત્મપરિચયથી નથી આપ્યું. આત્મપરિચય મને રતિભાઈ કહ્યું હતું કે એનો અદ્ભુત એવો એક આત્મપરિચયનું પણ સરસ કાવ્ય છે, એ કહેવા જેવું છે, આપણે છેલ્લે વાત એની કરીએ. પણ પોતાના આવા જે જાહેર ફંક્શનો છે, હમણાં એમણે જે ઉલ્લેખ કર્યો એમના સન્માનનો, એટલા બધા એમને હાર પહેરાવવામાં આવ્યા અને પછી પૂછવામાં આવ્યું આમ હારથી લદોલદ આટલું મોડું જ દેખાય એવી અવસ્થામાં જ્યોતિન્દ્રભાઈને પૂછ્યું, જ્યોતિન્દ્રભાઈ આ હારથી કેવું લાગે છે એમ. એટલે જ્યોતિન્દ્રએ જવાબ આપ્યો, આ હારમાં મારી ચિત છે. એટલે આ એનું જે વ્યક્તિત્વ હતું, એ વ્યક્તિત્વના પાસામાં એમણે જે નિબંધો લખ્યા, એ નિબંધોના નિરીક્ષણમાં એમણે જે કાવ્યો આપ્યા, એમણે જે પેરોડી આપી, એમણે એક એક ચરિત્રો આપ્યા, એમણે લગ્નના ઉમેદવાર જેવા નાટકો આપ્યા, આ દરેકમાં જો એક શાશ્વત જ્યોતિન્દ્ર હોય તો એનું એટલું જ કારણ છે કે એમાં એક શાશ્વત માનવીય સંવેદના છે, એક શાશ્વત કરુણ છે, અને એ કરુણને જે પકડી શકે છે એ જ્યોતિન્દ્રને સમજી શકે છે. આ જુદા જુદા પ્રયોગોથી જુદા જુદા ક્ષેત્રમાં, છાપાની કોલમમાં, કેટલા પુસ્તકોની પ્રસ્તાવનામાં, નાટકમાં, અનેક જુદા જુદા નામે પોતાની આત્મકથામાં, પેરોડીમાં, કેટલા મોટા મોટા સર્જકો વિશેના અભિપ્રાયો આપવામાં જ્યોતિન્દ્રએ શું જુદું જુદું કામ કર્યું છે એના વિશે ઉર્વિશભાઈ ઘણું વર્ષોથી સંશોધન કરી અને ઘણી વિગતો ભેગી કરી છે. એ આપણને હવે કહેશે કે જ્યોતિન્દ્રના જુદા જુદા ક્ષેત્રમાં કેવું કેવું કામ છે તે ઉર્વિશ કોઠાર. હસિતભાઈએ સંતતિ નિયમનની પેલી કવિતાની વાત કરીને સંતતિ નિયમન ઉપરનો જ્યોતિન્દ્ર દવેનો એક લેખ છે, એનું અંતિમ વાક્ય બહુ સરસ છે. એમ કહે છે, એના આખા લેખનું વર્ણન કર્યા પછી અંતે કહે છે કે સંતતિ નિયમનનો પ્રચાર કરનારાઓને હું એક જ પ્રશ્ન પૂછું છું કે તમારા મા બાપે આવો વિચાર કર્યો હોત તો તમારું શું થયું હતું? આમ તો રિવાજ એવો છે કે જ્યોતિન્દ્ર વિશે વાત થાય અને નિર્વિવાદ 20મી સદીના અને અત્યાર સુધીના સર્વોત્તમ હાસ્ય લેખક. પણ આપણે ત્યાં એવું થાય છે, અંગ્રેજીમાં એક એવી કહેવત છે કે ગીવ અ ડોગ બેડ નેમ એન્ડ ધેન કિક ઇટ. એટલે કોઈ માણસને લાત મારવી હોય તો પહેલાં એને બદનામ કરો અને પછી એને લાત મારો. આપણે જરા વ્યવહારો માણસો છીએ એટલે આપણે કોઈને લાત મારતા પહેલાં એને બહુ મહાન બનાવીએ છીએ અને પછી એની એવી ઉપેક્ષા કરીએ છીએ કે એના વિશેની 10 વસ્તુઓ જ યાદ રહે અને બાકીનું આખું ચિત્ર ભૂલાઈ જાય. એટલે 2001માં જ્યોતિન્દ્રભાઈનો જન્મ 1901માં થયો અને 1980માં ગુજરી ગયા. 2001માં એમની જન્મ શતાબ્દી આવતી હતી. સામાન્ય રીતે જ્યોતિન્દ્ર એટલે એમના હાસ્ય નિબંધો, કવિતાઓ, અને એ બહુ એટલા બધા ઉત્તમ છે. પણ આવો એક 20મી સદીનો એક સાહિત્યના એક પ્રકારનો શ્રેષ્ઠ સર્જક હોય અને એના વિશે આપણે 25 રમૂજોથી અથવા તો જેટલા મળ્યા પુસ્તક સ્વરૂપે તેટલા નિબંધોથી કામ ચલાવ્યા કરીએ તો એ બહુ શોભાસ્પદ ના કહેવાય. આવું આવું આકરું બોલતા બોરીસાગર સાહેબને ના આવડે, પણ એમણે મને 2001માં ધક્કો માર્યો. અને કોઈ બી માણસને ધંધે લગાડવો હોય એટલે પહેલાં એને મહાન બનાવવો પડે. એટલે એમણે કહ્યું કે આ કામ ખાલી તમે જ કરી શકશો. મેં ભોળાએ માની લીધું અને 2001થી 2016 હજી મારું ઠેકાણું નથી પડ્યું, હજી હું જ્યોતિન્દ્રની પાછળ છું. પણ મારે બોરીસાગર સાહેબનો એટલા માટે આભાર માનવો પડે કે મને એવું લાગે કે મારું જીવન કાર્ય એક આપણે કરવાનું હોય તો આ એ છે. એટલે એ તમે ચીધ્યું અને એ હું કરી રહ્યો છું ને હજી એ હવે ગતિ બહુ ઘટી ગઈ છે, પણ એને કારણે કેવી કેવી વસ્તુઓ મળી એની મારે અછડથી તમને વાત કરવાની છે. ડિજિટલ ઇન્ડિયા ચાલે છે એટલે મારું પેન ડ્રાઈવ નહીં ચાલ્યું અત્યારે, નહીં તો
નહીં તો થોડુંક તમને મારે વિઝ્યુઅલ પણ બતાવવું હતું. તમને નવાઈ લાગે એવી વાત કહું, આપણે જ્યારે એમ કહીએ છીએ કે આ માણસ 20મી સદીનો શ્રેષ્ઠ સર્જક હતો હાસ્યમાં, એ શ્રેષ્ઠ સર્જકનો આપણી પાસે એક પણ રંગીન ફોટોગ્રાફ નથી, માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા મળે છે. અને એમાં હું 15 વર્ષથી કામ કરું છું. જ્યોતિન્દ્રભાઈનો પરિવાર, એમણે મને બહુ જ સહકાર આપ્યો. એમના પુત્ર અત્યારે પ્રદીપભાઈ છે, એમના પુત્ર વધુ રાગીણીબેન, જ્યોતિન્દ્રભાઈની પૌત્રી મોદીતા, એ વડોદરામાં રહે છે, પહેલાં અમેરિકા હતા અને એક સમયે જ્યોતિન્દ્ર વિશે પીએચડી કરવાનું વિચારતા હતા. જ્યોતિન્દ્રભાઈના બીજા પુત્ર હસિતભાઈ હતા, એ ઘણા વર્ષો પૂર્વે અવસાન થયું છે એમનું, અને એમના દીકરી રમાબેન. 2001માં જ્યારે બોરીસાગર સાહેબે મને ધક્કો માર્યો, એ પછીના અરસામાં એક એવું કામ થયું કે હું મુંબઈ ગયો, આ લોકોને મળ્યો, અને પુત્રી અલગ રહેતા હોય, કરશુકબેન એ વખતે ખાસા સ્વસ્થ હતા જ્યોતિન્દ્રભાઈના પત્ની, એટલે મેં એમના ઘરે જ્યોતિન્દ્રભાઈના પાંચેય પરિવારજનો, પત્ની, પુત્ર પુત્ર વધુ અને દીકરી છે, મેં એ પાંચેય જણને ભેગા કર્યા અને હું એમને સવાલો પૂછતો જાઉં અને એ લોકો મને જ્યોતિન્દ્રની અંતરંગ વાતો કહેતા જાય. આ વાતો એવી હતી કે જે સામાન્ય રીતે આટલા વર્ષોમાં કદી આવી નહોતી. એનાથી પ્રોત્સાહિત થઈને પછી મેં બીજું બધું શોધવાનું ચાલુ કર્યું અને એમાં ઘણું બધું મળ્યું છે. અત્યારે એ માટેનો સમય નથી, પણ હું જ્યારે જ્યોતિન્દ્રની શરૂઆત કરીશ, મારા 2-4-5 પુસ્તકો જ્યારે આવશે, અથવા તો હું એમની એક ફોટોબાયોગ્રાફી કરવાનો છું, જ્યોતિન્દ્ર દવેની ફોટોબાયોગ્રાફી, તો એમાં હું શરૂઆત ત્યાંથી કરીશ કે એક હતા કવિ નર્મદ. કવિ નર્મદના કાકાનો છોકરો ભાનુશંકર, સગા કાકાનો છોકરો. કવિ નર્મદના સગા કાકાનો છોકરો ભાનુશંકર, ભાનુશંકરનો છોકરો હરિહરશંકર અને હરિહરશંકરનો છોકરો જ્યોતિન્દ્ર. એકદમ સીધું, સરળ અને સ્પષ્ટ. અહીંયાથી વાત શરૂ થાય છે. જ્યોતિન્દ્ર દવે સુરત ભણે છે, મુંબઈ જાય છે. મુંબઈમાં એ વખતે ઓરિએન્ટલ ટ્રાન્સલેટર, એટલે કે છપાયેલી વસ્તુઓનું સેન્સર બોર્ડ અંગ્રેજોના જમાનામાં, એમાં જહાંગીર સંજાણા ચીફ ઓરિએન્ટલ ટ્રાન્સલેટર, અનાર્યના અડપલાવાળા, અને એમના સહાયક તરીકે જ્યોતિન્દ્રભાઈ જોડાય છે અને અલ્ટિમેટલી એ જ પદે નિવૃત્ત થાય છે. જ્યોતિન્દ્રભાઈ આખે આખો ગાંધીયુગ જીવી ગયા છે અને કદાચ વેદાંતી હોવાને કારણે કે ખબર નહીં કેમ, પણ ગાંધી વિશે એમને વાક્ય જ કશું કહેવાનું થયું છે. કદાચ એનું એક કારણ એવું છે કે જ્યોતિન્દ્રભાઈના માતા, એમનું બહુ નાની ઉંમરે અવસાન થયું, એટલે જ્યોતિન્દ્રભાઈનો ઉછેર એમના નાના, આપણે માતા મહ, એમની સાથે થયો. અને આ બધા જ્યારે મેં કુટુંબીજનો જોડે વાતચીત કરી ત્યારે એમણે કહ્યું કે એ જે હતા છબીલારામ દીક્ષિત, એમને ગાંધીજી માટે બહુ વાંધા હતા. એ તો હજી એ ઘણા બધાને છે, પણ હવે કશું થાય એવું નથી એટલે ગાંધીને જોડે રાખવા પડે છે. પણ એ છબીલારામ દીક્ષિત છે, એમણે ગાંધીજીનું કેવું નામ પાડ્યું હતું ને, એ જ્યોતિન્દ્રભાઈના દીકરીને યાદ હતું. કારણ કે જ્યોતિન્દ્રભાઈએ વાત વાતમાં કહ્યું હશે, એ કહેતા હતા કે છબીલારામે ગાંધીજીનું નામ મોકાણદાસ કરમચંદ ગગતો એવું પાડ્યું હતું. એટલે જ્યોતિન્દ્રભાઈના આખા સાહિત્યમાંથી ગાંધી કેમ નથી, એના કારણો હજી વધારે ઊંડા ઉતરીને મારે તપાસ કરવાની બાકી છે, પણ આ એક પ્રાઇમા ફેસી છે, પ્રાથમિક વાત તે આ છે. જ્યોતિન્દ્રભાઈ વિશે એવું મનાય છે કે આપણે ત્યાં એવું મનાય છે, જ્યોતિન્દ્રભાઈ વિશે તો અલગથી, કે સાહિત્યકારો એને છાપામાં ના લખે અને છાપામાં લખે એને સાહિત્યકાર ના કહેવાય. કોલમોમાં સાહિત્ય ના હોય, મહાન માણસો કોલમ ના લખે, અથવા તો કોલમ લખે તો એમની મહાનતાને ઘસારો પહોંચે. જ્યોતિન્દ્રભાઈએ 2 હાસે લખ્યું છે. એમના લખેલા લખાણો શોધતા મારું એટલા માટે તેલ નીકળ્યું છે, અગ્રંથસ્થ લખાણો જે પુસ્તકોમાં નથી એવા અત્યારે મારી પાસે 2-3 પુસ્તક થાય એટલા લખાણો છે. અને તમે હાથ નાખો વિદ્યાપીઠની લાઇબ્રેરીમાંથી, મેગેઝિનના વિભાગમાં, અને એ મેગેઝિનમાં જ્યોતિન્દ્રભાઈનો લેખ હોઈ શકે. એ માણસે ગુજરાત સાપ્તાહિક જે હતું મુનશીનું, જે મુનશી ચલાવતા, અને જ્યોતિન્દ્રભાઈને મુંબઈ મુનશી લઈ ગયેલા અમુક રીતે, એટલે મુંબઈમાં પેટ્રોનેજ મુનશીનું હતું. એટલે જ્યોતિન્દ્રભાઈને ધનસુખલાલ, એ ગુજરાતમાં મુનશી જ્યારે જેલમાં ગયા ત્યારે થોડો વખત એના તંત્રી પણ થયેલા. અને મને એ જાણીને બહુ આનંદ થયો કે પ્રોફેસરે એકવાર કહ્યું હતું કે આપણી પહેલી હાસ્ય નવલકથા અનન્ય ભદ્રમ ભદ્ર એ સિરિયલાઇઝ થયેલી, મેગેઝિનમાં સિરિયલાઇઝ થયેલી, અલગ નવલકથા તરીકે નહોતી લખાઈ.
એવી જ રીતે આપણી બીજી ઉત્તમ હાસ્ય નવલકથા અમે બધા જ્યોતિન્દ્ર અને ધનસુખલાલની એ પણ ગુજરાત સામયિકમાં કકડે કકડે સિરિયલ તરીકે આવતી હતી. એટલે આપણે આજે જેને ઉત્તમ સાહિત્ય કૃતિ કહીએ છીએ એ કકડે કકડે આવી હતી. માટે કકડે કકડે વસ્તુ આવે તો એનું માપ અમુક જ રીતે કાઢવાનું. એવી જ્યોતિન્દ્ર તમને નવાઈ લાગે, આમ એવું કહેવાય નહીં મારાથી, પણ તમને નવાઈ લાગે કે એમણે ગુજરાત સમાચારના સંદેશમાં પણ લાંબો સમય, ગુજરાત સમાચારમાં ઓછું બારીમાંથી વાછંઠ કરીને એમની કોલમ આવતી. સંદેશમાં એ સાહિત્યનું એક પાનું અને સમાજનું એક પાનું, સમાજના વહેણ કરીને જે એમના મૃત્યુ પહેલાં રહેવા દેસાઈ કરતા હતા એ પાના દોઢથી બે વર્ષ સુધી જ્યોતિન્દ્રએ સંભાળેલા છે. એમણે મુનશી માટે એવું કહેવાય છે, મુનશીને આમે ગોસ્ટ રાઇટર જોડે સારી લેવા દેવા છે, એટલે એમના માટે એવું કહેવાય છે કે મુનશીના કેટલાક ગંભીર ચરિત્રો સાહિત્યકારોના એમણે જે લખ્યા, અથવા તો જે એક એન્સાઇક્લોપીડિયા હતો ગુજરાતીમાં શ્રીધર કેતકરનો, એમાં પણ કેટલાક લખાણો છે તે જ્યોતિન્દ્રભાઈએ લખેલા છે. અને જ્યોતિન્દ્રભાઈ પોતાના કર્તૃત્વ વિશે બહુ સભાન નહીં હતા, એટલે એમના ઘણા બધા લખાણો અગ્રંથસ્થ રહ્યા પણ સચવાયેલા રહ્યા છે. અત્યારે ગુજરાતી ફિલ્મોમાં અમારા મિત્રો દીપક કે દૈવત બધા ગુજરાતી ફિલ્મો લખે છે. જ્યોતિન્દ્રભાઈએ ધનસુખલાલ મહેતા સાથે મળીને બે ગુજરાતી ફિલ્મોની વાર્તા અને સંવાદો લખ્યા. એક ફિલ્મ 1950ની કયાગ્રો કંથ અને બીજી 1951ની કન્યાદાન. અને આ બંને ફિલ્મોમાં એમની સાથે જે સંકળાયેલા હતા એ ચાપશીભાઈ નાગડાનો મેં ઇન્ટરવ્યૂ કરેલો, એમણે મને આની બધી વિગત આપેલી. તો તમે જુઓ કે એક માણસ કેટલાક ક્ષેત્રોમાં, એમણે નાટક લખ્યું, એમનું પહેલું પ્રદાન હતું, પહેલું પદાર્પણ હતું તે કરુણ નાટક વિશ્વાન હતું. પછી એ કવિતાઓ પણ બહુ કરુણ અને ગંભીર પ્રકારની લખતા, એટલે હમણાં હું રસ્તામાં જરા જોતો હતો તો એમણે લખ્યું કે મારી પહેલી કવિતા હતી એ મેં માતૃ વિરહ વિશેની લખેલી, માં મરી ગઈ એની, અને એ વખતે કે મારી માતા જીવતી હતી પણ કે કરુણતા લાવવા માટે મારે એવું કરવું પડ્યું, એટલે કે કેવો ઠપકો મળ્યો છે તમે કલ્પી શકો છો. એટલે કવિતા એમના એ મૂળ પંડિત યુગના માણસ હતા, એટલે કે એના હાડની રીતે પંડિત હતા. એટલે એ વખતના બગા ઠાકોર જેવા ઘણા બધા લોકોને વાંધો હતો કે આ માણસ હાહાહીમાં પડી ગયો અને એની પંડિતાઈ ગુમાવી બેઠો. એ વખતે હાસ્યનું મૂલ્યાંકન આટલું નીચું હતું કે એને હાહાહી જ્યોતિન્દ્ર જેવો માણસ લખે એના ધોરણસરના વિવેચનો જેટલા હોવા જોઈએ એટલા આપણને મળતા નથી. આજના સેશનનો જે વિષય છે એને અનુરૂપ ભાગ્યે જ કોઈ સાહિત્યકારને આવી અંજલિ એના જીવતા જીવ આપી હશે. મુંબઈમાં એક વેનગાર્ડ સ્ટુડિયો હતો સાહેબ, વેનગાર્ડ સ્ટુડિયો પોતાની જાહેર ખબર કરતો, પહેલાં અસલ 20મી સદીની જાહેરાત તારાપોરની કે તમે મોઢું હસતું રાખો બાકીનું અમે સંભાળી લઈશું. વેનગાર્ડ સ્ટુડિયો એવી જાહેરાત કરી, એનું છે મારી પાસે કટિંગ, કે તમે માત્ર જ્યોતિન્દ્ર દવેને યાદ કરો બાકીનું અમે સંભાળી લઈશું. તો આખી જિંદગી એ માણસ, એમણે સાવ બાળ કિશોરાવસ્થામાં એક હસ્તલિખિત મેગેઝિન કાઢેલો, એ મને બકુલભાઈ આપણા બકુલ ટેલર એમની મદદથી મને મળી શક્યું. ત્યારથી લઈ અને નિવૃત્ત ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે નિવૃત્ત થયા પછી માંડવીની એક કોલેજમાં આચાર્ય તરીકે રહ્યા, ત્યાં જેમની સાથે કામ કર્યું એમનો પણ મેં ઇન્ટરવ્યૂ કર્યો, ત્યાંથી બધી વિગતો મેળવી. તો આવી ઘણી બધી વાતો છે, પણ મને જે છેવટે કહેવાનું મન થાય છે તે કે જ્યોતિન્દ્ર એટલે માત્ર નિબંધો નથી, નિબંધો તો છે જ, પણ એ ઉપરાંત એમની પ્રતિભા એટલી બધી પ્રચંડ હતી કે એ લગ્નના મંગળાષ્ટકો એમણે 70-80 જેટલા તો મંગળાષ્ટકો લખ્યા છે લગ્નના. અને આવી કંઈક બધી વસ્તુઓ, એમની એક ચાલુ ધારાવાહિક વાર્તા જેના વિશે ભાગ્યે જ કશું છપાયું છે, તે રવિવાર કરીને એક મેગેઝિન હતું અઠવાડિક મુંબઈથી નીકળતું, એમાં મોચીડાનો મોચીડો એ નામે આવતી, એના મારી પાસે 15-20 જેટલા હપ્તા છે પણ એ અધૂરી છે. તો આવું ઘણું બધું કામ, અને આટલું બધું કામ છતાં મને બહુ પાકી શંકા છે આગળ સાહેબ કહી શકે કે જો જ્યોતિન્દ્ર વક્તા તરીકે આટલા લોકપ્રિય અને ઘણીવાર તો ધારાધોરણ જોયા વગર બોલવા ન જતા હોત તો માત્ર મહાન નિબંધકાર તરીકે એમને સાહિત્યમાં સ્થાન મળ્યું હોત પણ લોકો એમને આટલા યાદ કરતા હોત કે કેમ, એ મને શંકા લાગે છે. કારણ કે એમનું એક બહુ જ ઉચ્ચ સ્તરનું કામ હતું અને એ અમુક સુધી પહોંચે અમુક સુધી ન પહોંચે, પણ એમણે જે કંઈ કર્યું અને એના માટે મારે પાઠ્યપુસ્તક મંડળ, કદાચ બોરીસાગર સાહેબ પણ અંદર હતા, એ લોકોનો પણ આભાર માનવો પડે કે પાઠરીનો બૂજ કે મારી વ્યાયામ સાધના જેવા કેટલા બધા પાઠોને કારણે આજની પેઢી સુધી જ્યોતિન્દ્ર પહોંચે છે. અને 2016માં જ્યારે જ્યોતિન્દ્રની વાત થાય છે
ત્યારે અમારા ત્રણમાંથી કોઈ એવા બ્રહ્મા નથી કે સામે સાંભળવા બધા અમને બેઠા છે. આ બધા જ્યોતિન્દ્ર માટે આવ્યા છે અને જ્યોતિન્દ્રની જીત છે. આજે ઉર્વિશભાઈ છેલ્લી વાત કરીને બિલકુલ સાચી છે. જ્યોતિન્દ્ર દવે જે લોકપ્રિય થયા એ એમના વક્તવ્યોને કારણે થયા, અને એના એ સમયમાં ગુજરાતની ભાગ્યે જ કોઈ કોલેજ હશે જેમાં એ એકાદ વાર પણ આવ્યા નહીં હોય, અને એને કારણે એ છવાઈ ગયા. પણ એના નિબંધનું ઊંડાણથી જ એને જો માપવાના થયા હોત તો આટલા લોકપ્રિય ન હોત. એ એમની વાત બિલકુલ સાચી છે. અને ધારાધોરણો નહોતા જોતા, એ પણ એટલા ભલા હતા, કોઈને ના નહોતા પડતા. એક જ્ઞાતિના મેળાવડામાં ગયા હતા તો એક સંસ્થાના સંચાલકે એમની હાજરીમાં કહ્યું કે તમે જો લવાજમ ભરો ને નિયમિત તો આપણે આમનાથી સારા વક્તા લાવી શકીએ, અને એ વાત પછી એમણે જ અનેક સભામાં કરી. એટલે આ બધું એમનું વક્તવ્યનું. જ્યોતિન્દ્ર એક લેખ લખ્યો હતો, હું અત્યારે બતાવી શકું એમ નથી, પેલું ચાલ્યું નહીં એટલે, ભદ્રમ ભદ્રનો પુનરાવતાર બોટાદમાં. એટલે જ્યારે હું એ સંગ્રહ કરીશ ત્યારે એમાં લેખ હશે. એટલે અત્યારે મને એમ છે કે પ્રશ્નોવાળી વાત લેતા પહેલાં ભદ્રમ ભદ્રના બે પુનરાવતાર જેમણે કરી ચૂક્યા છે, બોરીસાગર સાહેબ અહીંયા બેઠા છે, અને ભદ્રમ ભદ્રનું એક ત્રીજું વર્ઝન, ભદ્રમ ભદ્રનો ત્રીજો પુનરાવતાર એનું વિમોચન છે. તો એક નાનકડી ઔપચારિકતા તમારા પ્રશ્નો શરૂ કરતા પહેલાં અમે પૂરી કરી લઈએ. હું મંચ પર આમંત્રણ આપું છું સાર્થક પ્રકાશનના મારા મિત્રો કાર્તિકભાઈ, દીપક સોલિયા, દૈવત ત્રિવેદી, અને આ પુસ્તક મેં જેને અર્પણ કર્યું તે મારી પત્ની સોનલ, બધા ભાઈ ઝડપથી આ હવે સવાલો બાકી છે. ભદ્રમ ભદ્ર મિત્રો હવે તો એક વ્યક્તિ કે કોઈ રમણભાઈનું જ પાત્ર નથી રહ્યા, એ ઉર્વિશનું પણ પાત્ર બની શકે, અને ઉર્વિશ પણ એને લખી શકે, રતિભાઈ પણ એની ઉપર બબે નવલકથા લખી શકે, એટલું બધું એમાં કથાભીત છે. આનંદ કે આપણે અત્યારે એ ભદ્રમ ભદ્ર અનામત આંદોલનમાં લેખક ઉર્વિશ કોથારી. સાર્થક જલસાને આ વધુ એક જલસો આપવા માટે અભિનંદન, અને આપણે પ્રશ્નોત્તરીનો દોર આગળ ચલાવી. હા, તમારામાંથી કોઈ પ્રશ્નો પ્રતિભાવો હોય તો પછી આપણે એમને એકાંતમાં મળીને આપી શકીએ. પ્રશ્નો હોય તો અત્યારે આપણે આવકારીએ, એને પણ શક્ય એટલા ટૂંકાને ટચ રાખવા વિનંતી. વોલન્ટિયર્સ આ માઈક જોઈશ. હેલો, નમસ્કાર. ત્રણેય મહાનુભાવોને લગતા પ્રશ્નમાં પહેલાં જે પરીક્ષક બેઠા છે એમને હું પૂછું છું કે આજે તમે વિષયાંતર કર્યું છે ત્રણેય જણા, એકે આખું જીવન કવન કહ્યું છે, વચ્ચેના જે મહાનુભાવ છે એમણે સંભારણા કહ્યા છે, અને બોરીસાગર સાહેબે ખરેખર એની અંદરથી વીણેલા મોતી કહ્યા છે જ્યોતિન્દ્ર સાહેબ પાસેથી. પરંતુ આજે વિષય જે હતો ને એ કે કોને આ જ્યોતિન્દ્રનું ભૂત આવે છે, એવો કોઈ હાસ્ય કલાકાર, એવો કોઈ હાસ્ય લેખક કે એવો કોઈ હાસ્યની કૃતિ રજૂ કરનાર જેણે ખરેખર, જેમ પેલા ગીતામાં આવે છે કે ધૃતરાષ્ટ્ર ઉવાચ, નારદ ઉવાચ, એમ ઉવાચ જ્યોતિન્દ્ર ઉવાચ કરીને કોઈએ હાસ્યનું કૃતિ રજૂ કરી હોય, એમના વતી એમનું પ્રદાન એના મોઢે કરાયું હોય અથવા એના એના લેખનમાં ઉતાર્યું હોય, એવો કોઈ મહાનુભાવ જો આજે રજૂ કર્યો હોત તેમ થાત કે ખરેખર આ ભાઈને જ્યોતિન્દ્ર આવે છે. ગુજરાતમાં કેટલાને જ્યોતિન્દ્ર આવે છે એટલું આ વિષયમાં ચણાવટ કરવા બોરીસાગર સાહેબને હું નમ્ર વિનંતી કરું. એટલે જ્યોતિન્દ્ર દવે વિશે અભ્યાસો તો ઘણા થયા છે, જોકે એમાં સર્વ વધુ વધુ ઊંડાણવાળો અભ્યાસ ઉર્વિશભાઈનો થવાનો. પણ વિનોદ ભટ્ટે જ્યોતિન્દ્ર દવે વિશે એક નાની પુસ્તિકા કરી છે, એ વાંચી જોવા જેવી છે.
અને એક એને હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર સંપાદન કર્યું છે અને એક પ્રસ્તાવના વાંચી જોવા જઈએ છે. બકુલભાઈએ પણ એક પ્રસ્તાવના લખી છે એ પણ. એટલે જ્યોતિન્દ્ર દવેનો હાસ્યકાર તરીકે મહિમા બીજા હાસ્યકારો અને વિવેચકો એમનો જ્યોતિન્દ્ર દવે ષષ્ઠી પૂર્તિ ગ્રંથમાં આપણા મોટા વિદ્વાનોએ એમના એમના વિશે લેખો લખ્યા છે. અને સુરેશ જોશી જે સામાન્ય રીતે તો કોઈની સાડી બહાર ન રાખે એવા સુરેશ જોશીએ રસ સિદ્ધાંત નામનું એક પુસ્તક બંગાળી પુસ્તકનો અનુવાદ કર્યો છે એની પ્રસ્તાવના એમણે જ્યોતિન્દ્ર દવે પાસે કરાવી છે. એટલે એમના ગંભીર કામો તરફ આપણું ધ્યાન ઓછું ગયું છે પણ એ આ હાસ્યની અંદર બધું વહી ગયું છે. પણ જ્યોતિન્દ્ર વિશે ઘણું લખાયું છે. જ્યોતિન્દ્રની એ રીતે આપણી પાસે ઘણો આધાર સચવાયેલો છે. પણ સૌથી મજાની અને આનંદની વાત એ છે કે બીજા કોઈને આવ્યા કે ના આવ્યા પણ જેમણે પ્રશ્ન પૂછ્યો એને તો જ્યોતિન્દ્ર આવ્યા, એટલે એ આનંદની વાત. અને બીજું એમને કહી દઉં કે ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સાહિત્યમાં સૌથી વધારે સંશોધનને નામે વિવેચન થયા હોય, સૌથી વધારે લખાયું હોય તો જ્યોતિન્દ્ર ઉપર છે. અને જ્યોતિન્દ્રના એનેક્ડોટ, જ્યોતિન્દ્ર હાસ્ય સાહિત્યમાં એક બહુ મહત્વની વાત છે. વિનોદની નજરેના નિમિત્તે રતિભાઈએ કહેલી એ વાત હું અહીંયા જ્યોતિન્દ્ર માટે લાગુ પાડું કે હાસ્યકારે જે કંઈ લખ્યું છે એમાં વાસ્તવિકતા અથવા તો સચ્ચાઈ શોધવાને બદલે આવું થઈ શકે, આવું બની શકે એ મહત્વનું હોય છે કે આ પ્રકારનું છે. એ જ રીતે જ્યોતિન્દ્ર માટે જેટલા એનેક્ડોટ છે એ એમાં એમણે કહ્યું હતું ને હમણાં રતિભાઈ કે ઘણા વિવાદો પણ છે, એ વિવાદ મહત્વના નથી પણ આવું જ્યોતિન્દ્ર કહી શકે, આવું જ્યોતિન્દ્ર કરી શકે એ એના વ્યક્તિત્વમાંથી અને એના સર્જનમાંથી આપણને મળે છે. એ જ એટલું એના વિશે લખાયું છે. આપણે ખાલી થોડું એને અંદર જ્યોતિન્દ્રને લાવી અને શોધવાની જ જરૂર છે, બાકી પૂરતું છે અને ઘણું છે. છેલ્લા એકાદ બે પ્રશ્નો લઈ શકીશું પછી આપણે કોઈ ત્યાં જ્યોતિન્દ્ર દવેના વક્તવ્યની ઓડિયો ફાઇલ ક્યાંથી મળી શકે એમ છે? જ્યોતિન્દ્રભાઈનું એકમાત્ર સચવાયેલું વક્તવ્ય તે ઓલ ઇન્ડિયા રેડિયો પર એમનો તારકભાઈએ લીધેલો આર્કાઈવલ ઇન્ટરવ્યૂ છે. હવે ઓલ ઇન્ડિયા રેડિયોમાં આપણે કોઈ મંત્રી મંત્રી હોય તો કહેજો, આપણને રસ છે. ઓકે, છેલ્લો પ્રશ્ન કોઈ જ નહીં. એક વાત કહી દઉં છું, એક ચરિત્રકાર જ્યોતિન્દ્રની વાત બાકી રહી ગઈ. એમણે ભિક્ષુ અખંડ આનંદનું ચરિત્ર એનું સહલેખન કરેલું, અકબર બિરબલની વાર્તાઓ એ પણ એમણે લખેલી, અને અબ્રાહમ લિંકનનું ચરિત્ર છે એનો એમણે અનુવાદ કરેલો. આ સિવાય બીજું હજુ ઘણું બધું છે. અને છેલ્લી વાત જ્યોતિન્દ્ર દવે વિશેની, બે વાત. એક તો બહુ ફ્રેન્કલી હું તમને કહું કે આ મને જ્યોતિન્દ્ર આવે છે વાળી સ્કૂલમાં હું નથી. હું એવું નથી માનતો કે કોઈ માણસને તમે આમાંથી આના ભાવ જોડે હું સંબંધ છું, પણ મને એવી બહુ શંકા રહે છે કે ઘણા બધા લોકો પછી ભાવથી શબ્દ સુધી પહોંચી જાય છે અને શબ્દને વળગે છે. એટલે હું એમાં નથી અને મને એવી રીતે જ્યોતિન્દ્ર નથી આવતા. મને હસવું જ આવે છે અને હાસ્યના એ બહુ જ ઉત્તમ હાસ્યકાર છે. પણ આજે જો વધારે સમય હોત તો મને એવી ઈચ્છા પણ હતી કે એક પર્સપેક્ટિવમાં કે એ સમયે બીજા કયા કયા હાસ્યકારો હતા અને જ્યોતિન્દ્રની પોતાની નજરે એ લોકોનું શું મૂલ્યાંકન હતું. એટલે આપણે જ્યારે એક વ્યક્તિને સર્વશ્રેષ્ઠ કહીએ ત્યારે આપણે એ યાદ રાખવું પડે કે આપણે અજાણે બીજાઓની પ્રતિભાને અન્યાય ના કરીએ. એક અને બીજું, જ્યોતિન્દ્ર દવે એક જ હોય એ એક જ હોવા જોઈએ અને બીજા કોઈએ જ્યોતિન્દ્ર બનવાની જરૂર નથી, કારણ કે જ્યોતિન્દ્ર કોઈના જેવા નહોતા. આજે ઉર્વિશભાઈએ કહ્યું એમાં એક પૂર્તિ કે એમની સંસ્કૃત રચનાઓ પણ ઘણી છે પણ એ ઉર્વિશભાઈ શોધી કાઢે ત્યારે, પણ એક શ્લોક એમણે કહેલો અમે જ્યારે મુલાકાતે જતા ત્યારે, સંસ્કૃતમાં એક શ્લોક છે એ છંદમાં એણે બીજો શ્લોક રચ્યો છે, પણ શ્લોક એવો છે મૂળ શ્લોક કે પત્ની બારીએ ઊભી છે અને ચંદ્રને જુએ છે, એટલે પતિ એવું કહે છે, રસિક પતિ એની પત્નીની પ્રશંસા કરતા એવું કહે છે કે હે પ્રિય તું બારીમાંથી અંદર આવી જા, કારણ કે આજે ચંદ્રગ્રહણ છે એટલે તારું ચંદ્ર જેવું રૂપાળું મુખ જોઈને
એ રાહુ તને ગ્રસી જશે, આવો સંસ્કૃતમાં એક શ્લોક છે. આ તો એ ગંભીરતાથી લખાયેલો શ્લોક છે, પણ જ્યોતિન્દ્ર દવેએ પત્નીનો જવાબ એ જ છંદમાં લખેલો છે સંસ્કૃતમાં, જેના જવાબમાં પત્ની કહે છે કે તમારે આવી ચિંતા કરવાની જરૂર જ નથી કે રાહુ મને ગ્રસી લેશે, રાહુએ તો વર્ષો પહેલા મને ગ્રસી લીધી છે. છેલ્લી વાત એક સંસ્કૃત પરથી, જ્યોતિન્દ્રભાઈના સંતાનોને મેં પૂછ્યું કે ઘરે તમને ભણાવતા, ત્યારે એમણે કહ્યું કે એમના દીકરી મોટા છે રમાબેન, એમણે કહ્યું કે એમને એક જ વિષય ભણાવે ને સંસ્કૃત, અને સંસ્કૃત ભણાવે ત્યારે એવી ધમાલ કરાવે. પછી એમણે યાદ કર્યો કોઈ શ્લોક અને કહે કે એક એવો શ્લોક હતો કે આળસ એ માણસનો સૌથી મોટો શત્રુ છે અને ઉદ્યમ સૌથી મોટો મિત્ર છે. નાવમાં કાણું પડ્યું હોય તો એ નાવને પણ ઉદ્યમથી તારી શકાય છે. તો કે આ શ્લોક બાપુજી અમને સમજાવે તો એમાં જે બ્રેક સંસ્કૃતમાં બ્રેક પાડવાનું બહુ અગત્યનું છે. એટલે કે બાપુજી એવા બ્રેક પાડે કે આળસ એ જ માણસનો સૌથી અદ્ભુત ગુણ છે અને ઉદ્યમથી તો બધું ડૂબી જાય છે, એને કે જે નાવ ડૂબે છે ને એનું કારણ પણ ઉદ્યમ જ છે. એટલે કે અમારે એમને કહેવું પડે કે બાપુજી તમે આ ભણતી વખતે આવું બધું અવળું સવળું ના શીખવાડો, પરીક્ષામાં અમને પાઠ્યપુસ્તકનું નહીં પણ તમારું યાદ આવે છે. ખૂબ ખૂબ આભાર વડીલ, આપનો પ્રશ્ન છે પણ તમારે મને માફ કરવો જ પડશે, અને આ બધા વક્તાઓ અહીંયા આજુબાજુ જ છે એટલે તમે એકાંતમાં મળી લેશો તો ખૂબ ખૂબ આભારી થઈશ, કેમ કે બધાને જ્યોતિન્દ્ર આવે છે પણ અમને પ્રેશર આવે છે કે હવે સમયસર બીજું ચાલુ કરીએ. હાજી હા ગુજરાતી નાટકોની ગંગોત્રી ક્યાં છે, હોલિવૂડ બોલિવૂડ કે પછી સાહિત્યમાં, આના પર ચર્ચા કરશે અને આના માટે આપણી સાથે વક્તાઓ છે